विद्यानगर प्राथमिक शाला। गुड मॉर्निंग बाळकों, धोरण 2 માં આપણે ગણિત ગમ્મત માં જોઈશું આપણે પ્રકરણ નંબર 9 વિષય ગણિત। ધોરણ 2 એમાં જોઈએ આપણે પ્રકરણ નંબર 9 પેજ નંબર 104 પેજ નંબર 104 પ્રકરણ 9 પ્રશ્ન નંબર કયો આવ્યા હતા? પ્રશ્ન નંબર 12। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 12 માં ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। તો આપણને અહીંયા ચિત્ર આપેલા છે, એના આધારે શું કરવાનું? પ્રશ્નના જવાબ લખવાના છે આપણે। તો જોઈએ, આપણને અહીંયા 12 મહિનાના નામ આપેલા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। તો આપણને અહીંયા 12 મહિનાના નામ આપેલા છે। તો જોઈએ જાન્યુઆરી મહિનામાં શું આવે? ઉત્તરાયણ આવે। તો ઉત્તરાયણ પર આપણે શું ચગાવીએ? પતંગ ચગાવીએ। તો શેનું ચિત્ર છે? પતંગનું ચિત્ર છે। તો જાન્યુઆરી મહિનામાં આપણે ઉત્તરાયણ પર પતંગ ચગાવીએ, તો અહીંયા પતંગનું ચિત્ર છે। ફેબ્રુઆરી મહિનામાં ફૂલનું ચિત્ર આપેલું છે। માર્ચ મહિનામાં પિચકારીનું ચિત્ર છે। માર્ચ મહિનામાં હોળી આવે ને, તો શેનું ચિત્ર છે? પિચકારીનું ચિત્ર છે। પછી એપ્રિલ મહિનામાં ઉનાળો આવે, ઉનાળો આવે એટલે કેરીની સિઝન આવે ને, તો કેરી ખવાય ને એપ્રિલ મહિનામાં, તો કેરીનું ચિત્ર છે। પછી મે મહિનામાં આપણને બહુ ગરમી લાગે તો આપણને પંખાની જરૂર પડે, તો મે મહિનામાં પંખાનું ચિત્ર આપેલું છે। જૂન મહિનામાં સ્કૂલ ખુલે, તો શેનું ચિત્ર છે? બુકનું ચિત્ર છે। જુલાઈમાં તરબૂચ, જુલાઈ મહિનામાં શું આવે? તરબૂચની સિઝન આવે, તો આપણને તરબૂચ ખાવા મળે ને જુલાઈ મહિનામાં, તો તરબૂચનું ચિત્ર છે। પછી ઓગસ્ટ મહિનો, તો 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો, તો એટલે શું કહેવાય? સ્વાતંત્ર દિવસ, સ્વાતંત્ર દિન કહેવાય। તો સ્વાતંત્ર દિન આપણે રાષ્ટ્રગાન ધ્વજવંદન કરીએ છીએ ને, તો 15મી ઓગસ્ટે ધ્વજવંદનનું ચિત્ર આપેલું છે। પછી સપ્ટેમ્બર, સપ્ટેમ્બર મહિનામાં 5મી સપ્ટેમ્બરે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ। શું ઉજવીએ? સપ્ટેમ્બરમાં શિક્ષક દિન ઉજવીએ, તો શું આવે? 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન આવે છે। પછી ઓક્ટોબર, ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ આવે, તો નવરાત્રિમાં બધા શું કરે? ગરબા ગાય ને, તો ઓક્ટોબર મહિનામાં નવરાત્રિનું ચિત્ર આપેલું છે। નવેમ્બર મહિનામાં બાળ દિવસ છે, શું છે? બાળ દિવસ, તો અહીંયા શેનું ચિત્ર છે? બાળ દિવસનું ચિત્ર છે। પછી ડિસેમ્બર, ડિસેમ્બર મહિનામાં નાતાલ આવે, શું આવે? નાતાલ, નાતાલ એ ખ્રિસ્તીઓનું નવું વર્ષ છે, જે પારસી લોકોનું નવું વર્ષ કહેવાય, તો અહીંયા ડિસેમ્બરમાં નાતાલનું ચિત્ર આપેલું છે। તો હવે આપણે ચિત્ર જ્યાં ચિત્ર જોઈ લીધા ને, હવે જોઈએ ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ। તો પેલું, જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે અને કઈ તારીખે? તો મેં તમને કીધું ને, જાન્યુઆરી મહિનામાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ આવે, તો લખવાનું જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે, કઈ તારીખે? તો લખવાનું ઉત્તરાયણ, અને કઈ તારીખે? તો શું આવશે? 14 તારીખ આવશે। શું આવશે? 14 તારીખે શું આવશે? ઉત્તરાયણ આવશે। પછી હોળી કયા મહિનામાં આવે છે? તો હોળી કયા મહિનામાં આવે? માર્ચ મહિનામાં આવે। તો તમારે પૂરા વાક્યમાં લખવાનું, હોળી માર્ચ મહિનામાં આવે છે। હોળી કયા મહિનામાં આવે? માર્ચ મહિનામાં। તો હોળી માર્ચ મહિનામાં આવે છે। પછી એપ્રિલ માસમાં કયું ચિત્ર આપેલું છે, શા માટે? તો એપ્રિલ માસમાં શેનું ચિત્ર છે? કેરીનું ચિત્ર છે। શેનું છે? કેરીનું। તો લખવાનું, એપ્રિલ માસમાં કેરીનું ચિત્ર આપેલું છે, ને ઉનાળામાં શું ખવાય? કેરી ખવાય ને ઉનાળાની સિઝનમાં, તો લખવાનું ઉનાળામાં કેરી ખવાય છે। તો શેનું ચિત્ર છે? કેરીનું ચિત્ર આપેલું છે। પછી પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂકેલું છે? તો કેમ કે મે માસમાં બહુ ગરમી હોવાથી શેનું ચિત્ર મૂકેલું છે? પંખાનું ચિત્ર મૂકેલું છે। તો તમારે લખવાનું, બહુ ગરમી હોવાથી મે માસમાં પંખાનું ચિત્ર મૂકેલું છે। શું લખવાનું જવાબમાં? બહુ ગરમી હોવાથી મે માસમાં પંખાનું ચિત્ર મૂકેલ છે। પછી ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે? તો ઉનાળાના વેકેશન પછી શાળા જૂન મહિનામાં ખુલે છે। ક્યારે? જૂન મહિનામાં। અહીંયા જૂન મહિનામાં બુકનું ચિત્ર આપેલું છે, તો ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે? તો શું લખવાનું જવાબમાં? જૂન આવશે। શું આવશે? જૂન। પછી સ્વાતંત્ર દિન કયા મહિનામાં આવે છે અને કઈ તારીખે? તો સ્વાતંત્ર દિન કયા મહિનામાં આવે? ઓગસ્ટ મહિનામાં આવે। શું આવે? ઓગસ્ટ મહિનામાં, અને કઈ તારીખે? તો 15મી ઓગસ્ટ। તો લખવાનું 15 ઓગસ્ટ। સ્વાતંત્ર દિન કયા મહિનામાં આવે? તો ઓગસ્ટ મહિનામાં, અને કઈ તારીખે? તો 15 ઓગસ્ટે સ્વાતંત્ર દિન કહેવાય, એટલે 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો। હવે શિક્ષક દિન કયા મહિનામાં આવે છે અને કઈ તારીખે? તો શિક્ષક દિન સપ્ટેમ્બર મહિનામાં આવે છે। કયા મહિનામાં? સપ્ટેમ્બર મહિનામાં, અને કઈ તારીખે? તો 5 સપ્ટેમ્બર। 5 સપ્ટેમ્બરે શું આવે? શિક્ષક દિન આવે। શું આવે? શિક્ષક દિન। તો લખવાનું, શિક્ષક દિન કયા મહિનામાં આવે?
तो 5 सप्टेम्बर शू लखवानू 5 सप्टेम्बर ऑक्टोबर महीना में क्यों चित्र आपेलू है शा माटे तो ऑक्टोबर महीना में शानू चित्र आपेलू है नवरात्रि चित्र शेनू नवरात्रि चित्र है केम के ऑक्टोबर ऑक्टोबर महीना में शू नवरात्रि आए ने तो शेनू चित्र है नवरात्रि चित्र आपेलू है तो लखवानू नवरात्रि चित्र बाल दिन क्या महीना में आए थे कई तारीखे तो बाल दिन नवेम्बर महीना में आए 14 नवेम्बरे बाल दिवस कहवाय छे बाल दिवस निबंध विषे जोईए तो भी आपणे 14 नवेम्बर ज लखवानुं तो बाल दिन क्या महीना में आए थे कई तारीखे तो बाल दिन नवेम्बर महीना में आए अने कई तारीखे तो 14 तारीख आए तो 14 नवेम्बर कहवाय शू कहवाय 14 नवेम्बर नाताल क्या महीना में आए थे तो नाताल डिसेम्बर महीना में आए क्या महीना में डिसेम्बर नाताल डिसेम्बर महीना में आए थे कई तारीख तो 25मी तारीख कई तारीख 25मी डिसेम्बरे नाताल आए थे फरी एक बार प्रश्न ना जवाब जोई लईए जान्युआरी महीना में कयो त्यौहार आए थे तो लखवानुं उत्तरायण 14मी तारीखे होळी क्या महीना में आए थे तो मार्च महीना में आए तो लखवानुं मार्च एप्रिल मस में क्यों चित्र आपेलू है शा माटे तो केरी नुं चित्र है उनाळा में केरी खवाय ने तो लखवानुं केरी उनाळा में केरी खवाय छे पंखानुं चित्र मे मस में केम आपेलू है तो बहु गरमी होवाथी पंखानुं चित्र मे मस में आपेलू है उनाळा में वेकेशन पछी क्या महीना में स्कूल खुले शाळा खुले तो शू आवशे जून महीनो आवशे शू आवशे तो लखवानुं जून स्वतंत्र दिन क्या महीना में आवे छे तो कई तारीखे तो 15 ऑगस्ट महीना में आवे ने 15 तारीखे शिक्षक दिन क्या महीना में कई तारीखे तो 5 सप्टेम्बर महीना में आवे ने 5 तारीखे तो 5 सप्टेम्बर ऑक्टोबर महीना में क्यों चित्र आपेलू है शा माटे ऑक्टोबर महीना में नवरात्रि आए तो नवरात्रि चित्र आपेलू है तो नवरात्रि आए तो नवरात्रि चित्र आपेलू है बाल दिन क्या महीना में आए थे तो 14 नवेम्बरे बाल दिवस कहवाय तो नवेम्बर महीना में 14 तारीख आए नाताल क्या महीना में आए थे तो 25 डिसेम्बरे नाताल आए थे हवे जोईशु आपणे पेज नंबर 105 पर प्रवृत्ति छे प्रवृत्ति तमारे घरे करवानी छे हवे जोईशु पेज नंबर 107 पेज नंबर 107 चालो गृहकार्य करिए एमां शुं आपेलुं छे चालो गृहकार्य करिए प्रश्न एक खाली स्थान पूर्ण करो तो सोमवार पछी खाली जगह आपेली है तो अहीं मैं लख्युं छे मंगलवार बुधवार तो तमारे लखवानुं सोमवार पछी मंगलवार बुधवार ने गुरुवार आपेलू छे शुक्रवार शनिवार ने रविवार आपेलू छे तो तमारे लखवानुं मंगलवार बुधवार शुक्रवार शनिवार पछी नीचे अहीं खाली खानुं ने मंगलवार तो मैं अहीं लख्युं छे सोमवार तो तमारे लखवानुं सोमवार पछी मंगलवार आपेलो छे तो लखवानुं बुधवार बुधवार पछी गुरुवार तो लखवानुं गुरुवार शुक्रवार आपेलो छे शुक्रवार पछी लखवानुं शनिवार अने रविवार आपेलो छे तो आवी रीते तमारे सोमवार मंगलवार बुधवार गुरुवार शुक्रवार शनिवार अने रविवार आवी रीते खाली स्थान पूर्ण करवाना छे जेवी रीते मैं तमने शीखवाड्युं तेवी रीते हवे जोईए प्रश्न बे जोड़ो वारना नाम अने वारनो क्रम तो आपणे जोयुं तुं आगळ तो हमेशा वारना क्रम क्यांथी शुरू थाय छे सोमवारथी शुरू थाय छे तो सोमवारे कयो वार आवे पहेलो वार तो लखवानुं सोमवारे पहेलो क्रम मंगळवारे बीजो क्रम बुधवारे तीजो क्रम गुरुवारे चौथो क्रम शुक्रवारे पांचमो क्रम शनिवारे छठ्ठो अने रविवारे सातमो क्रम तो आवी रीते सोमवारथी लईने 1 2 3 सुधी वारना क्रम जोड़वाना छे तो सोमवारे पहेलो मंगळवारे बीजो बुधवारे तीजो गुरुवारे चौथो शुक्रवारे पांचमो शनिवारे छठ्ठो ने रविवारे सातमो तो आवी रीते वारना नाम जोड़वाना छे पछी प्रश्न 3 तरत पहेलानो वार लखो तो गुरुवार आपेलो छे गुरुवार पहेला कयो वार आवे बुधवार तो लखवानुं बुधवार पछी शनिवार आपेलो छे शनिवार पहेला कयो वार आवे शुक्रवार तो लखवानुं शुक्रवार पछी बुधवार आपेलो छे बुधवार पहेला कयो वार आवे मंगळवार शुं आवे मंगळवार तो लखवानुं मंगळवार गुरुवार पहेला बुधवार आवे शनिवार पहेला शुक्रवार आवे बुधवार पहेला मंगळवार आवे तो तमारे लखी देवानुं आवी रीते हवे जोईए प्रश्न 4 तरत पछीनो वार लखो तो तरत पछीनो वार मंगळवार आपेलो छे मंगळवार पछी कयो वार आवे बुधवार तो लखवानुं बुधवार रविवार पछी कयो वार आवे सोमवार तो लखवानुं सोमवार अने शुक्रवार पछी कयो वार आवे शनिवार तो लखवानुं शनिवार मंगळवार पछी बुधवार आवे रविवार पछी सोमवार आवे शुक्रवार पछी शनिवार आवे हवे जोईए वच्चेनो वार
लखो शू आपेलू छे वच्चे नो वार लखो बुधवार अने शुक्रवार नी वच्चे कयो वार आवे गुरुवार तो बुधवार गुरुवार शुक्रवार तो बुधवार अने शुक्रवार नी वच्चे गुरुवार आवे तो लखवानू गुरुवार पछी शनिवार अने सोमवार शनिवार अने सोमवार वच्चे कयो वार आवे रविवार तो लखवानू शनिवार अने सोमवार वच्चे कयो वार आवे रविवार तो लखवानू रविवार। हवे जोईए प्रश्न नंबर छ, कया मासमां केटला दिवसो आवे ते लखवानू छे। कया मासमां केटला दिवसो आवे ते लखो तो पहेलू मार्च, मार्च में केटला दिवस आवे 31 तो लखवानू 31। पछी जुलाई, जुलाई में केटला दिवस आवे 31 तो लखवानू जुलाईना दिवसो 31। ऑक्टोबर में केटला दिवसो आवे 31 तो लखवानू 31। फेब्रुआरी में 28 के 29 दिवस आवे तो लखवानू 28 के 29। पछी ऑगस्ट महीना में केटला दिवस आवे 31 तो लखवानू 31। पछी नवेम्बर, नवेम्बर में केटला दिवस आवे 30 तो लखवानू 30। पछी मे महीना में 31 दिवस आवे केटला 31 तो लखवानू 31। पछी डिसेम्बर महीना में 31 दिवस तो लखवानू 31। पछी जून, जून महीना में केटला दिवस छे 30 तो लखवानू 30। पछी एप्रिल, एप्रिल महीना में केटला दिवस छे 30 तो शू लखवानू 30। पछी जान्युआरी, जान्युआरी में 31 दिवस छे तो लखवानू 31। अने सप्टेम्बर, तो सप्टेम्बर में केटला दिवस छे 30 तो लखवानू 30। तो तमारे होमवर्क में पेज नंबर 107 सुधी पूर्ण करवानू रहेशे।